બોટાદમાં વિવિધ રસ્તા પર જનજાગૃતિ અભિયાન ચલાવીને કોરોનાનું સંક્રમણ અટકાવીને સાથે 2000 થી વધારે માસ્કનું વિતરણ કરતી બોટાદ જિલ્લા પોલીસ વર્ષ 2021ના એપ્રિલ અને મે માસમાં સમગ્ર રાજ્ય અને દેશમાં આવેલ કોરોના વાયરસની બીજી લહેરના સમયે બોટાદ જિલ્લામાં પણ કોરોના કોવિડ-19ના કેસોનું પ્રમાણ વધુ જોવા મળ્યું। આ સમય દરમિયાન જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવતી માર્ગદર્શિકા અને જાહેરનામાઓની કડકાઈપૂર્વક અમલવારી કરાવવા માટે જિલ્લા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી। કોરોનાની દરેક લહેર સમયે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે કડકાઈપૂર્વક કામગીરીની સાથે સાથે જનજાગૃતિના અભિયાનો પણ ચલાવવામાં આવ્યા હતા। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર સ્થળો પર લોકો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાઓથી વાકેફ થાય તેમજ માસ્ક પહેરવા માટે પ્રેરિત થાય તે માટે કમ્યુનિટી પોલીસિંગ થકી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં માસ્ક વિતરણનું અભિયાન ચલાવવામાં આવ્યું। જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના જાહેર સ્થળો પર પોલીસ અને અન્ય સિનિયર અધિકારીશ્રીઓની હાજરીમાં લોકોમાં અંદાજે 2000 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સરકારી ગાઈડલાઈનને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીના જાહેરનામા અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે અમલ કરાવવા માટે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે કટિબદ્ધતા દર્શાવી લોકોને આ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી। જયેશ પ્રજાપતિ, જીટીવી ન્યૂઝ, બોટાદ।